अरे मित्रों, आपने पाठ भणता हता बारमू, जेनुं नाम हतुं जो खूटी जाय तो। आपणे आगळना तासनी अंदर पाठनी अंदर तमे जे प्रश्नो जवाब छे लखेला हता ए तमे मोढे पण तैयार कर लीधा हशे ए मने आशा छे। आनी पहेला पण आपणे खाली जग्या छे, खरा खोटा छे एना विशे वात करेली, થોડુંક આપણે સમજ્યા હતા। હવે આજે હું તમને બે મોટા પ્રશ્ન છે હું સમજાવું છું, તો તમે બધાએ મારી સાથે ધ્યાન આપો। પહેલાં તો સૌ પ્રથમ આપણને એવું કીધેલું છે, સૂચના છે એને પહેલાં વાંચી અને જુઓ કે નીચેના પ્રશ્નના ઉત્તર લખો। તો મોટા પ્રશ્ન છે, જ્યારે એક બે વાક્યમાં લખો તો એનો જવાબ માત્ર એક કે બે જ વાક્યની અંદર આવતો હોય છે। જો જમીનમાંથી મળતા પેટ્રોલિયમમાંથી આપણને શું શું મળે છે, જમીનમાંથી આપણે તમને ખબર પડી ગઈ છે કે જ્યારે આપણે આ જમીનમાંથી પેટ્રોલ છે એને આપણે મેળવીએ છીએ, એટલે કે પૃથ્વીના પેટાળની અંદર પેટ્રોલિયમ છે એ નીકળે છે। પણ હું તમને બીજું એક થોડુંક નવું જણાવું છું કે આ પેટ્રોલિયમનું નિર્માણ છે, આ પેટ્રોલિયમ બને છે કેવી રીતના, તો સમુદ્રની અંદર એવા અસંખ્ય જીવો છે, કેટલા અસંખ્ય જીવો છે, આ જીવો છે એના દ્વારા જ આ પેટ્રોલિયમ છે એનું નિર્માણ થાય છે। સમુદ્રની અંદર આવા જે સજીવો છે, કોઈ માછલી છે, કોઈ બીજા અન્ય જીવો છે કે જે અમુક એનો સમય અમુક વર્ષો પછી એનું મૃત્યુ થાય છે, સમુદ્રની અંદર એનું મૃત્યુ થાય છે, તો આ મૃત્યુ બાદ પોતે આ મૃત્યુ પછી પોતાના જે મૃતદેહ છે એ સમુદ્રના પેટાળની અંદર એટલે કે તળિયે જતા રહે છે। ધીમે ધીમે એની માથે રેતી છે, કપચી છે, એ માથે માથે દટાતું જાય છે। આવી રીતના એક પછી એક સ્તર છે એ થતા જાય અને લાખો વર્ષો પછી કે જ્યારે આની ક્રિયા થાય છે ત્યારે એકાએક પેટાળની અંદર ઊંચું તાપમાન અને પ્રચંડ દબાણ આના કારણે જૈવિક રાસાયણિક પ્રક્રિયા થાય છે। શું થાય છે? જૈવિક રાસાયણિક પ્રક્રિયા, આ પ્રક્રિયા થાય છે ત્યારે આ પેટ્રોલિયમ છે એ બને છે। આવું તમારે યાદ રાખવાનું છે। પણ આ જે પેટ્રોલિયમ બને છે એમાંથી આપણને શું મળે છે? જો તો જમીનમાંથી મળતા પેટ્રોલિયમમાંથી આપણને પેલું છે પેટ્રોલ, કેરોસીન, ડીઝલ, એન્જિન ઓઇલ। ઘણી વખત તમારા પપ્પા છે એન્જિનની અંદર ઓઇલ કરે છે, વિદ્યાર્થીને જ્યારે છોકરાઓ છે એના વસ્તુની તરત ખબર પડી જતી હશે, એન્જિનની અંદર ઓઇલ છે બદલાવું પડતું હોય છે ને। આ એન્જિન ઓઇલ અને વિમાન માટેનું જે ખાસ ઈંધણ આવે, બળતણ આવે છે, જે ઊંચા પ્રકારનું બળતણ કહેવાય છે, આ બળતણ છે એટલે કે ઈંધણ છે એ મળે છે। આ સિવાય વેક્સ છે, એ ગ્રીસ છે, પછી એલપીજી ગેસ છે, બરાબર, આવા આપણને પેટ્રોલિયમમાંથી મળે છે। યાદ રાખવાનું પ્રશ્ન જવાબ છે કે પેટ્રોલિયમમાંથી આપણને શું શું મળે છે, તો તમારો જવાબ છે એ પહેલાં બે વખત તમે લખો, ત્રીજી વખત તમારી જાતે લખો, એટલે તમને આ પ્રશ્ન જવાબ છે એ આવડી જશે। પેટ્રોલિયમમાંથી આપણને પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, ઓઇલ અને વિમાન માટેનું જે ખાસ ઈંધણ છે આ વપરાય, આ આપણને મળે છે। આ સિવાય પણ ગ્રીસ, વેક્સ અને એલપીજી છે એ પણ આપણને મળે છે, આ યાદ રાખવાનું આપણે। ત્યારબાદ પેટ્રોલિયમ છે ને કાળું સોનું શું કામ કીધું છે, એટલે એવું આપણને પ્રશ્ન કરેલો છે કે કાળું સોનું શા માટે કહેવામાં આવે છે? કાળું સોનું, પેટ્રોલિયમ કાળા રંગનું ઘટ તેલી પ્રવાહી છે। આપણે આગળ એવું હતું કે પેટ્રોલિયમ છે કેવું છે, બરાબર, તો આપણે એની અંદર ઘેડા રંગનું એવું બધું લખેલું હતું ને બે વાક્યના પ્રશ્ન જવાબમાં, તે સોનાની જેમ જમીનમાંથી મળે છે, જેવી રીતના સોનું જમીનમાંથી મળે છે એમ આ ખનિજ તેલ છે, પેટ્રોલિયમ છે એ પણ આપણને જમીનમાંથી ને જ પ્રાપ્ત થાય છે। પેટ્રોલિયમમાંથી અસંખ્ય ઉપયોગી વસ્તુઓ છે એ આપણને મળે છે, અસંખ્ય એટલે બોક્સાઇડ છે, કાચી એવી ધાતુ છે, બરાબર છે, ચાંદી છે, સોનું છે, આવા ઘણા બધી કાચી ધાતુ છે એ આપણને જમીનમાંથી પ્રાપ્ત થાય છે। આ પેટ્રોલિયમ સોના જેવી કિંમતી ખનિજ હોવાથી એને કાળું સોનું કહેવામાં આવે છે, ખાસ કરીને રંગ
અને એ સોના સમાન કિંમતી છે, જેટલું સોનું કિંમતી છે એટલું જ ખનિતેલ પણ કિંમતી હોવાથી એને કાળું સોનું એવું કહેવામાં આવે છે. હવે આપણે જોડકા જોઈએ. બંધ બેસતા જોડકા જોડો તો આપણે જોડકાની અંદર પેલું આપણને કીધું છે પેટ્રોલ, તો પેટ્રોલની અંદરથી બસ, ટ્રક, આગાડી, મોટરસાઇકલ કે રિક્ષા શું ચાલે છે આની અંદર? નંબર ત્રણ મોટરસાઇકલ. તો આપણે લખવાનું નંબર ત્રણ મોટરસાઇકલ. ત્યારબાદ ડીઝલ, તો એની અંદરથી આ તો આવી ગયું છે બરાબર. હવે આમાં બસ, ટ્રક, આગાડી, રિક્ષા, તો એમાંથી શું ચાલે છે? તો કે બસ અને ટ્રક. એટલે અહીંયા નંબર એક. એબીસીડી લખવાની નથી તમને, અહીંયા અહીંયા જે પૂછાયેલું હોય છે એ જ તમે લખો. તમને અહીંયા એબીસીડી પૂછી હોય તો તમે આગળ એબીસીડી લખી શકો છો. સીએનજી, મેં તમને રિક્ષાની વાત કરેલી હતી, સીએનજી બરાબર. તો નંબર ચાર સીએનજીમાં શું આવે છે? રિક્ષા. ત્યારબાદ આપણી પાસે એક જ ઓપ્શન છે અને એ છે કોલસો. તો એની અંદર શું આવે છે? નંબર બે શું છે? આગગાડી. શું છે? આગગાડી. તો ચાલો હવે આપણે થોડુંક આગળ ભણવાનું છે. તો આપણી પાઠ્યપુસ્તકની અંદર તમારા પાના નંબર છે 118. તો તમારી પાઠ્યપુસ્તક લઈ લો અને પાના નંબર 118. તમારી નોટબુક અને પેન પણ સાથે રાખજો, કેમ કે એની અંદર આપણે આલેખની વાત કરેલી હતી કે તમારે એક આલેખ છે એ ભણવાનો છે. તો આલેખ શું છે તો આપણે એને જરાક જોઈએ. ચલો તમારા પાના નંબર 118 ઉપર આપણે પહોંચાતા કે પહેલા આપણા દેશની અંદર આશરે બે તૃતીયાંશ લોકો છે એ છાણા, લાકડા, સૂકા ડાળખા વગેરેનો ઉપયોગ કરતા હતા. યાદ રાખજો, આમાંથી પણ પ્રશ્ન જવાબ પૂછાશે કે પહેલાંના સમયના લોકો છાણા, લાકડા અને સૂકા ડાળખા છે એનો ઉપયોગ શેના માટે કરતા. જો અહીંયા તમને આપેલું છે કે એ બધું ફક્ત રસોઈ, અહીંયા તમારે લાઈન કરવાની રસોઈ બનાવવા જ નહીં, પરંતુ ગરમી, પાણી ગરમ કરવા, પ્રકાશ મેળવવા માટે અને ઘરના બીજા અન્ય કામ. એમાં શું છે તો કે કેરોસીન, એલપીજી, કોલસો, વીજળી વગેરે પણ વપરાય છે. એટલે આપણે યાદ રાખવાનું શું તો કે ગરમી મેળવવા, પાણી ગરમ કરવા અને પ્રકાશ મેળવવા આ સિવાય હજી એક રસોઈ બનાવવા માટે કરે છે. તમને પ્રશ્નો જવાબની અંદર પૂછાય તો આપણો આ જવાબ લખવાનો છે બરાબર. ચલો એના પછી તમને પૂછાયેલું છે કે મૈત્રીએ પુસ્તકમાં અસ્તંભ આલેખ બતાવ્યો, ચાર્ટની અંદર 100 ઘરોમાં એક પ્રકારનું બળતણ દર્શાવતી માહિતી આપેલી છે. તમને અહીંયા આગળ જે આલેખ આપેલું છે આ આલેખની અંદર અહીંયા વર્ષ છે 1976. વર્ષ 1976 એની અંદર કેટલા ટકા? તો કે અહીંયા જો એક જ ની અંદર તમને 1% જોવા મળશે, 5 નહીં 10 બરાબર. જ્યારે 1996ની અંદર અહીંયા 18 છે, અહીંયા 2 છે ને 5 છે. એટલે કેવી રીતના આપણા કેવો આલેખ છે કરવાનો છે? તમે એની અંદર નજર કરો કે પહેલાં તમને ગ્રીન કલરથી લખેલું કે છાણા અને લાકડો. તો કે 84% જે એટલા લોકો છે બરાબર, 100% વાળી નીકળે. તમારે ગણિતની અંદર કદાચ આવતું હોય કે તમને એવું કીધેલું કે છેલ્લા 20 વર્ષની અંદર કયા બળતણ છે વધારે વપરાશ થાય છે અને કયા બળતણનો સૌથી ઓછો ઉપયોગ થાય છે, એ આપણે બે આલેખ ઉપરથી તફાવત શોધી અને લખવાનું છે. તો મારી સાથે તમે પેન્સિલ લઈ લો અને જે પ્રશ્ન આપેલા છે એની અંદર આપણે જવાબ લખીએ. જો પહેલો પ્રશ્ન આપણને શું પૂછાયેલો છે તો તમે જુઓ કે વર્ષ 1996 એટલે આવશે ને, વર્ષ 1996 આ ઘરની અંદર 100માંથી કેટલા ઘરમાં છાણા અને લાકડાનો ઉપયોગ છે કરવામાં આવતો? તો અહીં તમને પ્રશ્નનો જવાબ દેખાય છે. જો કેટલા ઘર આપેલા છે? 75 બરાબર. તો આપણે લખવાનું અહીંયા
પેલા તો આ લખવાનો પ્રશ્ન છે ને હું અહીં લખી દઉં છું તમને પાના નંબર 118 પાના નંબર 118 તમને આપેલું છે સ્તંભ આલેખ પ્રશ્નોતરી અને આપણે માત્ર જવાબ હું લખું છું તમે પ્રશ્ન લખજો જો આપણે લખવાનું વર્ષ 1996માં સોમાંથી 75 ઘરમાં છાણા અને લાકડાનો ઉપયોગ કરવામાં આવતો ત્યારબાદ નંબર બે શું કીધેલું છે કે 1976 એટલે આ લાઈન જોવાની આ આલેખ જોવાનો 1976માં ક્યાં બળતણનો સૌથી ઓછો ઉપયોગ થતો તો અહીં એક નંબરવાળો જુઓ શું છે વિદ્યુત છે ને વિદ્યુત તો આપણે જવાબ લખો વર્ષ 1976માં એ શું આપણે આપેલું છે આડું વિદ્યુત ઉપકરણ બરાબર લખો વિદ્યુત ઉપકરણ શું પ્રશ્ન પૂછાયેલું છે બળતણનો સૌથી ઓછો ઉપયોગ થતો હતો નંબર 3 ત્રીજા નંબરમાં પૂછાયેલું છે જો કે 1976માં એટલે આ લાઈન જોવાની છે આ લાઈન છે ને 1976માં એલપીજી અને કેરોસીન જો આ એલપીજી અને કેરોસીનવાળી લાઈન જો એમાં કેટલા આપણને ખાલી જગ્યા આપેલી છે 10 પછી ઘરોમાં ઉપયોગમાં લેવામાં આવતા અને વર્ષ 1996 એની અંદર શું કહે છે વધીને કેટલા થાય છે અહીંયા 10 હતા તો અહીંયા કેટલા થયા 18 એટલે 8% થયું ને જો એનો મતલબ એવો કે 20 વર્ષની અંદર એનો 80% ઉપયોગ વધ્યો એટલે 8 ના આપણે 101 કરીએ ટકાવારી એટલે કેટલા થાય 80% એનો વપરાશ છે વધે છે તો ચાલો મારી સાથે ખાલી જગ્યા લખો વર્ષ 1976માં એલપીજી અને કેરોસીન 10 ઘરો કેટલા હતા 10 ઘરોમાં ઉપયોગમાં લેવાયા હતા અને વર્ષ 1996માં તે વધીને 18 થયા હતા તેનો મતલબ કે 20 વર્ષમાં તેનો ઉપયોગ 20 વર્ષમાં તેનો ઉપયોગ 80% વધ્યો હતો 80% વધ્યો હતો હજી આપણને સામેના પેજ ઉપર બે પ્રશ્નો આપેલા છે એની અંદર લખો
चार वर्ष 1976 96 मां 100 माथी 100 माथी કેટલા ઘરોમાં સોરી કેટલા ઘરોમાં વિદ્યુતનો ઉપયોગ થતો હતો 100 માંથી કેટલા છે અહીંયા 5 તો આપણે અહીંયા શું લખવાનું 5 આપણે અહીંયા લખીએ કેટલા લખેલું છે અહીંયા શું લખવાનું છે 5 5 ઘરોમાં 5 ઘરોમાં વિદ્યુતનો ઉપયોગ થતો હતો વિદ્યુતનો થયો હતો નંબર 5 વર્ષ 1996 માં કયું બળતણ સૌથી ઓછું વપરાય 1996 માં કોલસો બળતણ સૌથી ઓછું વપરાયું હતું અને 1996 માં તે કેટલા ટકા ઘરોની અંદર ઉપયોગમાં લેવાયું હતું તો તમે પ્રશ્ન લખો ચાલો તમને એવું કીધેલું છે એવું કીધેલું છે આપણને કે કયું બળતણ તો કોલસો લખ્યું ને ચાલો કયું બળતણની જગ્યાએ કયું છે અહીંયા કોલસો બળતણ ઓછું વપરાયું હતું વર્ષ 1996 માં તે બે ટકા ઘરોમાં ઉપયોગમાં લેવાયું હતું અહીંયા આપણે આ 5 પ્રશ્નો લખ્યા હવે આપણે આગળ વધવાનું છે શું કીધેલું છે વડીલો પાસેથી તમારે માહિતી મેળવવાની છે તો એ જાણકારી તમે લેશો છતાં પણ આપણે થોડીક વાત કરીએ જો આપણને પહેલાં પૂછે છે કે વડીલો પાસેથી તમે જાણ જ્યારે તમે નાના હતા ત્યારે તમે રસોઈ બનાવવા માટે ઉપયોગમાં શું લેતા તો આપણે એવું લખવાનું કે જ્યારે અમે નાના હતા ત્યારે રસોઈ બનાવવા માટે લાકડા છાણા અને કેરોસીન છેનો ઉપયોગ કરતા લાકડા પહેલી વસ્તુ 2 નંબરમાં છાણા અને 3 નંબરમાં કેરોસીન તમે કેરોસીનવાળી નાની એવી ચૂલો કેરોસીનવાળો જે ચૂલો છે એ તમે જોયો હશે જેને પ્રાઇમર શબ્દ વાપરતા તમારા વિસ્તારમાં છેલ્લા 10 વર્ષમાં રસોઈ બનાવવા માટે ક્યાં ક્યાં બળતણનો ઉપયોગ વધ્યો અને ક્યાં બળતણનો ઉપયોગ ઘટ્યો હવે જો પહેલાંના સમયની અંદર એટલે કે પહેલાંની વાત કેવી હતી તો ત્યારે શું વપરાતું તો કે એલપીજી ગેસ સોરી છાણા બળતણ આપણને પ્રશ્ન એવું કીધેલું છે ને કે અત્યારે છેલ્લા 10 વર્ષની અંદર એવા કયા બળતણનો ઉપયોગ વધે છે તો આપણે એવું લખવાનું કે અત્યારે છેલ્લા 10 વર્ષની અંદર બળતણ તરીકે એલપીજી ગેસ છે એનો વપરાશ છે વધે છે તો શેનો વપરાશ આપણને પ્રશ્નમાં પૂછેલું છે કે ક્યા બળતણનો ઉપયોગ ઘટ્યો તો આપણે એવું લખવાનું કે કોલસો છે છાણા છે લાકડા છે અને કેરોસીન કોલસો લાકડા છાણા અને કેરોસીન આનો ઉપયોગ ઘટે છે એટલે એમ લખવાનું કે આ બળતણનો ઉપયોગ ઘટ્યો ત્યારબાદ તમને આપેલું છે પ્રશ્ન નંબર 3 હવે પછીના 10 વર્ષમાં ક્યાં એવા બળતણ છે કે જેનો ઉપયોગ વધશે અને ક્યાં બળતણો છે ઉપયોગ ઘટશે આપણને ખબર પડી ગઈ કે અત્યારે જો એલપીજી ગેસ છે એનો વપરાશ દિવસે દિવસે વધતો જાય છે તો આવનારો જે સમય છે એની અંદર પણ આ એલપીજી ગેસ છે એનો જ ઉપયોગ છે એ થશે સાથે કોઈ વીજળી છે સૌર ઊર્જા છે તમે ઘણા એના ઘર ઉપર સૂર્યકુકરની અંદર રસોઈ બનાવતા જોઈ હશે તો આનો પણ વપરાશ છે વધશે જ્યારે કેરોસીન છે છાણા છે કોલસો છે
આનો ઉપયોગ શું થશે તો કે ઘટશે એટલે એવું યાદ રાખવાનું કે એલપીજી છે સૌર ઊર્જા છે વીજળી છે આનો ઉપયોગ છે વધશે અને કેરોસીન છાણા અને કોલસો આનો ઉપયોગ ઘટશે આવું તમારે લખવું હવે તમે શું શીખ્યા એના વિશે તમારે લખવાનું છે તમારે પ્રશ્ન બનાવવાનો સોરી તમારે ચિત્ર બનાવવાનું છે એક સૂત્ર લખવાના છે તો સૌપ્રથમ આપણે એવું કીધેલું છે કે કલ્પના કરો માત્ર આપણે વિચારવાનું છે કે જો તમે કંઈક નવું વાહન બનાવવાનું કોઈ કે તો તમને એક નાની બસ બનાવો શું બનાવો એક નાની બસ બનાવો કે તમારે ત્યાં તો કલ્પનાની અંદર વિચારવાનું છે કે હું એ બસ બનાવીશ એની અંદર હું સીએનજી ગોઠવું કે પછી કોઈ સોલર લાઇટ ફિટ કરું બરાબર સોલારથી હું ચાલતું હોય એવું વાહન છે એવું બનાવું કે જેની અંદર કોઈ અશક્ત લોકો એટલે કે જે જોઈ નથી શકતા કોઈ આપણે દાદા દાદી છે કોઈ એની ઉંમરના વૃદ્ધ લોકો છે એ પણ આ બસ છે એનો ઉપયોગ કરી શકે તમને એવો પ્રશ્ન પૂછેશે કે તેની રચના કરતી વખતે તમે કોના કોના માટે કાળજી લેશો તો આપણે લખવાનું એક તો ઘરડા લોકો માટે બીજા નંબર ઉપર આપણે નાના બાળકો માટે અને ત્રીજા નંબર ઉપર કે જે અંધ છે જોઈ શકતા નથી એવા લોકો માટે આપણે ધ્યાનમાં રાખી અને વાહન છે બનાવવાનું હોય છે હવે નાના બાળકો માટે તો આપણે ગ્રીલ છે એનો ઉપયોગ કરવો પડે પછી ઘરડા લોકો છે તો તમે એવી બસની રચના કરો કે જેના પગથિયે દરવાજા સુધી ખુલે આવી તમે રચના કરો અને જે લોકો જોઈ નથી શકતા તો એના માટે તમે સાંભળી શકાય એવું કંઈક રેકોર્ડિંગ તમે સંભળાવો કે ભાઈ આ બસ આવી રીતના આવે છે જાય છે કેટલો સમય છે એ તમે એનો રેકોર્ડ કરો કે જેથી કરીને એ લોકો છે એને કોઈ મુશ્કેલી ઊભી થાય નહીં પછી તમારે એના પછી એવું કીધેલું છે કે તમારે ઈંધણ વિશેના સમાચાર એવા જુઓ કાપો ઓલાજો બનાવો ચાર તમારા વર્ગની અંદર મૂકો એ આપણા માટે તે શક્ય નથી ઈંધણ બનાવતો જે સંદેશ છે પોસ્ટર બનાવવાનું સૂત્ર લખવાના અને તમને ઈચ્છા થાય કે તમે પોસ્ટર છે ને ક્યાં મૂકવા ઈચ્છો છો તો એવું પોસ્ટર તમને આગળ તમારા પાઠ્યપુસ્તકની અંદર પાના નંબર 112 ઉપર પાઠ્યપુસ્તકની અંદર પાના નંબર 112 ઉપર જે ચિત્ર આપેલું હતું આ ચિત્રની અંદર આપણને કંઈક સમજ આપેલી હતી શું કીધેલું હતું જુઓ કે દરેક ટીપુ વધુ સમય ચાલે તેમ કરો વાહનોના એન્જિન તમે જ્યારે જરૂર નથી બરાબર છે ત્યારે તમે એન્જિન બંધ કરો આવા તમે સૂત્રો એ તમે લખો પોસ્ટર બનાવો અને ક્યાં રાખવા એ તમારે વિચારવાનું રહેશે કે હવે હું તમને એક બીજી વાત કરું છું તમને જ્યારે એવું પૂછાય કે ખૂટી જાય તેવા ઊર્જા સ્ત્રોત અને ખૂટી ન જાય તેવા ઊર્જા સ્ત્રોત છે એનું તમારે વર્ગીકરણ કરવાનું છે હવે હું તમને અહીંયા પાઠ્યપુસ્તકની અંદરથી તમારે શોધી અને તમારે એના જવાબો જે લખવાના છે હું તમને અહીંયા થોડાક શબ્દો લખી દઉં છું એ શબ્દો તમે તમારા બુકની અંદર લખી નાખો તમારા હોમવર્કની અંદર આ વસ્તુ છે કરવાની છે નીચેના ઊર્જા સ્ત્રોતો ફૂટી જાય અને ઊર્જા સ્ત્રોતો ફૂટી ન જાય ફૂટી ન જાય તેનું ચાલો આપણે શબ્દો જોઈએ પેટ્રોલ પવન કોલસો વહેતું પાણી ડીઝલ અને તેલ સૂર્ય
સમુદ્રના મોજા. બરાબર, હવે તમારે નીચે હું લખવાનું, આપણે હું તમને આટલા શબ્દ આપું છું કે કઈ લખના છે સીએનજી. બરાબર છે, બાયોગેસ આપણે લખી, એની તો કઈ વાંધો નહીં, ના આવે તો કઈ વાંધો નહીં. હવે આપણે લખવાનું ફૂટી જાય તેવા ઉર્જા સ્ત્રોતો, અને તમારે લખવાનું બીજો ઓપ્શન લખવાનું ફૂટી ન જાય તેવા ઉર્જા સ્ત્રોતો. બરાબર, આવી રીતના તમારે આમાંથી જોઈ અને વર્ગીકરણ કરવાનું છે. આશા રાખું કે તમને આવડી જાય. બરાબર છે, ચલો હવેના પછી તમને હું બીજું એક કામ સોંપું છું નાનકડું, એની અંદર પણ તમારે વર્ગીકરણ જ કરવાનું છે. એની અંદર પણ તમારે વર્ગીકરણ કેવી રીતના કરવાનું, જો ઘન પ્રવાહી અને વાયુ, શું લખવાનું છે ઘન પ્રવાહી અને વાયુ. કઈ વાંધો નહીં, આપણે એવું કરીએ કે આ એક તમે વર્ગીકરણ કરો, આગળના તાસની અંદર આપણે બીજું વર્ગીકરણ કરીશું. બરાબર છે,